હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણો જે વિષય છે ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને ગુજરાત સિવિલ જજની પરીક્ષાના એક વિષય તરીકે રહેલા ધી પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ફોર જેને ગુજરાતીમાં ગર્ભધારણ પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે ગર્ભ પરીક્ષણની પદ્ધતિઓ જાતીય ચકાસણી ઉપર પ્રતિબંધ બાબતનો અધિનિયમ ઓગણીસો ચોરાણું માંથી કઈ કલમો ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમિનરી પરીક્ષામાં કઈ કલમોમાંથી એમસીક્યુ પૂછાઈ શકે એમ છે અને સાથે સાથે મેન્સ ક્વિશ મેન્સ પરીક્ષા માટે કયા ક્વિશનો ફ્રેમ થઈ શકે આ કાયદામાં તે તમામ વાતો આજે આપણે જોવાના છે કઈ સેક્શનો ઇમ્પોર્ટન્ટ છે તેને માર્ક કરવાના છીએ તો ફ્રેન્ડ્સ જલ્દી જલ્દી પેન લઈને હોવી જોઈએ આપની પાસે અને આજે આપણે માર્ક કરી લઈશું ધ પી એનડી જેને આપણે એક્ટ કહેતા હોઈએ છે શોર્ટમાં પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સિલેક્શન એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ફોરની કઈ કલમો છે મુખ્ય કઈ કલમો છે ખૂબ જ અગત્યની અને કઈ કલમોને સ્કીપ કરી શકાય તે આ વિડીયો છે આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે જલ્દી થી જલ્દી પહેલા સબસ્ક્રાઈબ કરી લો દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડિયો લાવું કઈ કલમો છે મુખ્ય એના વિશે તો સૌથી પહેલા પ્રકરણ નંબર એક છે મેં અગાઉ પણ કીધું છે કાયદાને ઇન્ડેક્સથી વાંચવાની શરૂઆત કરો ત્યારે જાણી લો કે આ કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે તો ફ્રેન્ડ્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ફ્રેન્ડ્સ અહીંયા ટોટલ આઠ ચેપ્ટર આપવામાં આવે છે અને ટોટલ કલમો જે છે ચોત્રીસ છે સૌથી પહેલા તો આટલું આપણું ક્લિયર હોવું જોઈએ બે વસ્તુ કેટલી કલમો છે કેટલા પ્રકરણો છે એ તો મેં અગાઉથી જ કહી દીધું છે એટલે કદાચ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ આગળ વધીશું વાત કરીશું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર વનની ચેપ્ટર નંબર વનની વાત કરું છું ત્યારે ઇમ્પોર્ટન્ટલી અહીંયા એવું કહેવા માંગુ છું

તો સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણે ઇન્ડેક્સ અને બીજી વાત આવે ડેટની તો આ ડેટ પણ યાદ રાખી લેવાનું બે નંબર કોઈ પણ કાયદાની ડેફિનેશન હોય છે ને ડેફિનેશન હંમેશા પ્રી એલિમિનેશન ટેસ્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો ડેફિનેશન પણ અહીંયા હું એને ઇમ્પોર્ટન્ટ ગણું છું પ્રી માટે પ્રી પર્પઝથી ઇમ્પોર્ટન્ટ કહું છું એટલા માટે પ્રીના રીતે એને વાંચવાની છે મીન્સ માટે એને વાંચવાની નથી ઓકે

તો એમાં કલમ નંબર ત્રણ ની વાત કરું તો રેગ્યુલેશન ઓફ જેનેટિક કાઉન્સિલિંગ સેન્ટર ઇમ્પોર્ટન્ટ કન્સીડર્ડ કરું છું ત્રણ એ અને ત્રણ બી ત્રણ એ વાત કરે છે પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન સૌથી મહત્વનું આ કાયદાનું જે વાત છે ત્રણ એમાં છે બહુ જ ઇમ્પોર્ટન્ટની ત્રણ એને ખાસ યાદ રાખી લેજો ત્રણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ત્રણ બી પણ એ જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોહિબિશન ઓન સેલ ઓફ અલટ્રાસાઉન્ડ મશીન એટસેટ્રા ટુ પર્સન્સ લેબોરેટરીસ એટસેટ્રા નોટ રજિસ્ટર્ડ અંડર ધીસ એક્ટ એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે આ અધિનિયમ હેઠળ નોંધાયેલ ન હોય તેવી વ્યક્તિઓને પ્રયોગશાળાને કે ક્લિનિકને અલ્ટ્રાસાઉન્ડ મશીનરી વગેરે વેચવા ઉપર પ્રતિબંધ પ્રોહિબિશન ત્રણ એ અને ત્રણ બી ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરો અને એને યાદ રાખવા ખાસ પ્રયત્ન કરજો અહીંયાથી એમસીક્યુ ફ્રેમ થઈ શકે એમ છે એટલા માટે પ્રયત્ન કરજો બીજું ફ્રેન્ડ્સ મારે એ જણાવવાનું છે આપ સૌને કે આ જે ઇમ્પોર્ટન્ટ સેક્શન હું અહીંયા કહી રહ્યો છું તેના પર ડિટેલ વિડીયો અમારી ચેનલ પર બહુ જ જલ્દી આવી જશે એ માટે આપ અમારી ચેનલને ખાસ જોતા રહેજો સાથે સાથે ફ્રેન્ડ્સ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ ઓગણીસો અઠ્ઠાવનમાં કઈ કલમો ઇમ્પોર્ટન્ટ છે તેના પર મેં વિડીયો બનાવેલો છે જોવા માટે આઈ બટનને ક્લિક કરશો એટલે આપને વિડીયો જોવા મળશે ને ઇમ્પોર્ટન્ટ સેક્શનો ગુનેગાર પ્રોબેશન અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની ટીક માર્ક કરી શકો છો વિષય પર પરત આવીશ ચેપ્ટર નંબર ત્રણની વાત કરીશું રેગ્યુલેશન ઓફ પ્રિનેટર ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ

રિટર્ન કન્સેન્ટની વાત છે ઓફ પ્રેગનેન્ટિંગ ધી કોમ્યુનિકેટિંગ ધી સેક્સ ઓફ ફ્યુટર્સ અને ડિટરમિનેશન ઓફ સેક્સ પ્રોહિબિટેડ કલમ નંબર છ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ચાર પાંચને પ્રીતિ વાંચી લેજો છ ને પણ એકાદ વાર વાંચી લેજો ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી ચેપ્ટર નંબર ત્રણ પરીક્ષાની દ્રષ્ટિએ લેસ ઇમ્પોર્ટન્ટ ઓવરઓલ કહું તો ફ્રેન્ડ્સ તો અહિયાં ચેપ્ટર નંબર 3 પણ આપણું અહિયાં ક્લિયર થાય છે ત્યારબાદ છે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર 4 સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ અહિયાં સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ જે છે 7 થી 16 માં જણાવેલું છે 7 થી એ છે ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટલી જે કલમો છે એના વિશે વાત કરીશ સૌથી પહેલા 7 ની વાત છે કોન્સ્ટિટ્યુશન સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ ની વાત છે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ટાઇટલ બેઝ ક્વેશ્ચન एमसीक्यू માટે પૂછાય છે મેન્સમાંથી

નહીં પણ આ તૈયારી કરવી પડે એટલા માટે આપણે એ રીતે તૈયારી કરીશું આઠ નંબરમાં ટર્મ ઓફ ઓફિસ ઓફ મેમ્બર્સ મેમ્બર્સની અહીંયા જે સભ્યોના હોદ્દાની મુદત કેટલી છે એવું ડાયરેક્ટલી પૂછી લે છે એટલે ટર્મ ઓફ ઓફિસ ઓફ મેમ્બર્સ ખાસ યાદ રાખવાનું છે જે જે ટર્મ છે એને યાદ રાખવી જ પડે કલમ નંબર 8 एमसीक्यू ની દ્રષ્ટિએ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ત્યારબાદ નવ મીટિંગ્સ ઓફ ધ બોર્ડ મીટિંગ્સ ઓફ ધ બોર્ડ લેસ ઈમ્પોર્ટન્ટ છે કાદવાર વાંચ્યું હોય તો વાંચજો વેકેન્સીસ એટસેટરા ટુ ઇનવેલિડેટ પ્રોસિડિંગ્સ ઓફ ધી બોર્ડ આ પણ લેસ ઈમ્પોર્ટન્ટ છે 11 નંબર ઈમ્પોર્ટન્ટ છે ટેમ્પરરી એસોસિએશન ઓફ પર્સન વિથ ધ બોર્ડ ફોર પર્ટીક્યુલર પર્પસીસ તો ટેમ્પર 11 નંબર વાત છે સમૂહ ચોક્કસ હેતુઓ માટે બોર્ડ સાથે વ્યક્તિઓનું કામ ચલાવું જોડાણ

સાત આઠ બાર તેર ચૌદ ડિસ્કવોલિફિકેશનની વાત કરે છે અને આ બધું જ એમસીક્યુ પર્પસથી ઇમ્પોર્ટન્ટ છે પંદર એલિજિબિલિટી ઓફ અ મેમ્બર ઓફ રીઅપોઇન્ટમેન્ટની વાત છે એકાદ વાર તો વાંચવું જ પડશે સેન્ટ્રલ બોર્ડ એડવાઇઝરી તો ફ્રેન્ડ અહીંયા આજે જયારે વાત છો તમે કલમ સાત થી સોળ એ ની વાત છે પછી ફંક્શન્સ આપેલા છે સોળમાં અને કન્સ્ટિટ્યુશન ઓફ સ્ટેટ સુપરવાઇઝરી બોર્ડ અહીંયાથી આ ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે સોળ એ સોળ એ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે મે કીધું એ પ્રમાણે સાત થી સોળે જ્યારે વાંચતા હો ત્યારે પ્રી પર્પઝ જ વાંચવાનું છે એટલે એકાદ બે વાર વાંચશો એટલે ક્લેરિટી મળી જશે એમાં શું કહેવા માંગે છે એપા માર્ટ સાત આઠ સાથે સાથે મેં કીધું એ પ્રમાણે સાત આઠ તો છે જ બાર તેર ચૌદ પંદર સોળ અને સોળ એ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી તો ચેપ્ટર નંબર ચાર ની વાત કરી ત્યારે સાત આઠ બાર થી સોળ એ ઇમ્પોર્ટન્ટ બની રહે છે

માર્ક આઉટ કરી શકો છો ટીક કરી શકો છો અને માત્ર તૈયાર કરી શકો કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિષય પર પરત આવીશ ચેપ્ટર નંબર વાત કરું છું એપ્રોપ્રિય ઓથોરિટી એન્ડ એડવાઇઝરી કમિટી બે જ સેક્શનો છે આમાં બંને સેક્શનો ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે પ્રીની ની દ્રષ્ટિએ તો અહીંયા બંને સેક્શનો આપે કરવાની છે પહેલા એપ્રોપ્રિયટ ઓથોરિટી ની વાત છે જે ટાઈટલ છે તેનું તે જ કલમ છે ને પાવર્સ એના શું રહે છે સત્તા તેને કઈ સોંપવામાં આવી છે તે વિશેની વાત છે તો એને પણ ખાસ યાદ રાખી લેજો યોગ્ય સત્તાધિકારીઓ કોણ કોણ છે એપ્રોપ્રિયેટ ઓથોરિટીઝ કઈ કઈ છે અને કઈ રીતે કામ કરે છે એ સત્તાઓ શું છે એમની કલમ નંબર સત્તર એમાં છે તો ફ્રેન્ડ્સ આ પણ ખાસ યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે છે અહીંયાથી સત્તર અને સત્તર એ

અપીલની હોય એકવીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે પૂછાતો નથી તો અહીંયા એકાદ વાર તો વાંચવું જ પડશે ક્લેરિટી મેળવવા માટે ઓગણીસ વીસ એકવીસને ખાસ રીતે વાંચી લેજો આગળ વધીશું ચેપ્ટર નંબર સાત પર ચેપ્ટર નંબર સાત શું જણાવે છે ઓફેન્સ અને પેનલ્ટી હવે ઓફેન્સ અને જ્યારે પેનલ્ટી આવે ત્યારે મેં અગાઉ પણ કીધું છે ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં પણ કીધું છે તો ફ્રેન્ડ્સ ત્યાં શું છે જ્યાં જ્યાં ઓફેન્સીસ અને પેનલ્ટી જણાવે છે તે જે પણ કોઈ સેક્શનો હોય મારું પર્સનલી એવું માનવું છે કે એ બધી સેક્શનો ઇમ્પોર્ટન્ટ છે કારણ શું કે ગુનો કઈ રીતે બને છે અને કેવી રીતે ગુનો બનશે ને તેની સજા શું હશે એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણાય એટલા માટે પ્રકરણ નંબર સાત જે છે એ પૂરેપૂરું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા બાવીસ થી પણ અને સાથે સાથે અંદર પણ ક્લિયરલી અને કરી લેવાની છે બાવીસ નંબરથી જે કલમો સ્ટાર્ટ થાય છે પ્રોહિબિશન ઓફ એડવર્ટાઇઝ રિલેટિંગ ટુ પીસીએન પીએનડીટી પનિશમેન્ટ ફોર કન્ટ્રાવેન્શન ઓફેન્સીસ એન્ડ પેનલ્ટીસ કલમ નંબર ત્રેવીસમાં છે ચોવીસમાં પ્રિઝમ્પશન છે અને માં પેનલ્ટી ફોર કન્ટ્રાવેન્શન ઓફ ધી પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ સ્પેસિફિક પનિશમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ અને છવ્વીસમાં ઓફેન્સીસ બાય કંપની કંપની કોઈ ઓફેન્સ કરે છે ત્યારે ઓફેન્સીસ ટુ બી કોગ્નિઝેબલ નોન નોનવેલેબલ એન્ડ નોન કમ્પાઉન્ડેબલ સત્યાવીસ નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સીસ માં છે સત્યાવીસ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો 22 થી સત્યાવીસ બાવીસ થી અઠ્યાવીસ અને એમાં પણ સત્યાવીસ નંબરની જે કલમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આખું ચેપ્ટર જે છે આ કઈ કરવું પડશે કદાચ પૂછાઈ પણ જાય ને સાથે સાથે લોંગમાં લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય કલમ નંબર બાવીસ થી કલમ નંબર અઠ્યાવીસ ઓફેન્સીસ એન્ડ પેનલ્ટી અંડર પીસીએન પીએનડીટી એક્ટ તો આપણને ખબર હોવું જોઈએ બાવીસ થી અઠ્યાવીસ માં છે અને કઈ કઈ જોગવાઈ છે તમામ વસ્તુ ખબર અહીંયાથી 22 થી 28 આપને ખબર હશે ને તો ખરા ખોટા કરવામાં બિલકુલ તકલીફ નહીં પડે જો ટ્રુ ફોલ્સ આપને પૂછાય છે તો અહીંયાથી ખાસ પૂછાતા હોય છે એટલા માટે આપ સૌના એ ટ્રુ ફોલ્સનો જે રોકડીઓ એક માર્ક છે મળી જ જાય એટલા માટે ખાસ 22 થી 28 ને ખાસ તૈયાર કરજો ચેપ્ટર નંબર 8 પર જતા પહેલા એક એવી વાત કરવાની કે મે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઉપર અગાઉ વિડીયો બનાવેલો છે તેની કઈ કલમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અનૈતિક વેપાર નિવારણ અધિનિયમની વાત કરું છું અને આ કાયદો ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં છે અને આ કાયદાની કઈ કલમો મોસ્ટ છે તેના પર પણ મેં વિડીયો બનાવેલો છે આ બટનને ક્લિક કરશો એટલે આપણે એ વિડીયો જોવા મળશે તો જલ્દીથી એ વિડીયો પણ જોઈ લો અને ટીક કરી લો એ કાયદામાં કઈ કલમો મુખ્ય છે પ્રકરણ નંબર આઠ પર આવું છું પ્રકરણ નંબર આઠ ની જે વાત છે એ પરચુરણ જોગવાઈઓ છે પરચુરણ જોગવાઈઓ આવે ત્યારે ટાઇટલ બેઝ ક્વેશ્ચનો ત્યાંથી બની શકે છે એટલા માટે અહીંયા પરચુરણ જોગવાઈમાંથી આ જે કલમો છે ત્યાંથી પ્રશ્ન બનતો હોય તો આપણને આવડવો જોઈએ ઓગણત્રીસ નંબર મેન્ટેનન્સ ઓફ રેકોર્ડની વાત છે અને ત્રીસમાં પાવર ટુ સર્ચ એન્ડ સીઝ રેકોર્ડ્સની વાત છે એકત્રીસમાં પ્રોટેક્શન ઓફ એક્શન ટેક ઇન ગુડ ફેથ અને અ ઓફ ડિફિકલ્ટીઝ પાવર ટુ મેક રૂલ્સ મેક રેગ્યુલેશન્સ બહુ બધી નથી એ પણ નહીં ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે આ જે કલમો છે છે બાકી એ શકો પણ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ રૂલ્સ માટે વાત કરું તો બત્રીસને પણ એકાદ વાર વાંચવું પડે ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય કે રૂલ્સ કયા કઈ કલમ હેઠળ બનાવી શકાશે તો એકત્રીસ બત્રીસ માં એની જોગવાઈ છે તો એ રીતે યાદ રાખજો તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનું આ જે પીસીએન પીએનડીટી એક્ટની વાત છે તેમાંથી જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે એની મેં ચર્ચા કરી દીધી છે અને સાથે સાથે આપણે સમજી પણ ગયા છે આઠે આઠ ચેપ્ટરમાં કલમ નંબર એક થી કલમ નંબર ચોત્રીસ માં કઈ કલમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનને દબાવવાનું ભૂલતા નહીં ને સાથે સાથે ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે જોઈન્ટ બટનને ક્લિક કરો ને બની જાઓ મારી ચેનલના મેમ્બર ફક્ત નેવ્યાસી રૂપિયા પ્રતિમાસમાં જે કાયદાના લાઈવ લેક્ચર્સ અને મોક ટેસ્ટ પણ અવેલેબલ છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ ખૂબ જ સરસ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર